વિદ્યાર્થી મિત્રો, આપણે વિધેયની અંદર આકૃતિઓની સમજૂતી મેળવી હતી. આ સમજૂતીના આધારે હવે આપણે વિધેયની વ્યાખ્યા સમજશું. પેજ નંબર 266 પર પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. જો ગણ એ અને ગણ બી ખાલી હોય તેવા બે ભિન્ન ગણો, જો ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ બી ના કોઈ એક અન્ય ઘટક સાથે નિયમ સંબંધ કે સંબંધતાથી સંકળાયેલો હોય, નિયમ સંબંધ કે સંબંધતાથી સંકળાયેલો હોય તો તે નિયમ સંબંધ કે સંગતતાની ગણ એ થી ગણ પરનું વિધેય ગણે છે. તો એ નિયમ સંબંધ કે સંગતતાનું ગણ કહે છે, જેને સંકેતમાં નિયમ સંબંધ કે સંગતતાથી સંકળાયેલો હોય તો તે નિયમ સંબંધ કે સંગતતાનો ગણ એ થી ગણ બી પરનું વિધેય કહે છે. ગણ એ થી ગણ બી પરનું વિધેય કહેવાય કે જેને સંકેતમાં એફ જી એચ કે વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિધેયની વ્યાખ્યા ખૂબ જ સરળ છે. કોઈ પણ ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ બી સાથે સંકળાયેલો હોય. એ સંકળાયેલો કેવી રીતે હોય તો કે કા નિયમથી, કા સંબંધથી, કે કોઈ સંગત ખાતે જ્યારે સંકળાયેલા હોય તો તે નિયમ સંબંધ કે સંગતતાને એ થી બી પરનું વિધેય છે એમ કહેવાય. એ ટૂંકમાં કોઈ ને કોઈ રીતે એ અને બી ગણ સંકળાયેલા છે તેને આપણે વિધેય તરીકે ગણીએ છીએ અને તેને સંકેતમાં એફ જી એચ અને કે વડે દર્શાવવામાં આવે છે. તો આપણે